दर्शक मित्रों नमस्कार। आजे मारे तमने वात करवी छे अस्पृश्यता निवारणमां वाकाने राज्ये करेलू बे नमून काम। मोटा मोटा जे रजवाड़ाओ हता एने अस्पृश्यता निवारणनुं कार्य बहु वहेलू गांधीजी अने बाबा साहेब आंबेडकर पहला ज शुरू करी दीधुं हतुं। पण राजाओना सारा कार्यो तो जाजे नजरे ज नथी चढ़वा दीधा। बस एक वर्ग तो एवुं ज माने छे के राजाना नामे राजाशाहीना नामे बहु एने गुणो एने देखाया ज नथी, एने अवगुणो ज देखाता रह्या छे। पण ए लोको साचो इतिहास जाणी शकता नथी। राजाशाहीना दफ्तरो जे पड्या छे हजी आपणी पासे, ए दफ્તરોની ધૂળ ખંખેરો તો તપાસો તો તમને ખબર પડે કે એ જમાનામાં પણ મોટા મોટા રજવાડાઓએ અસ્પૃશ્યતા નિવારણનું કેવું કામ કર્યું હતું। હું તો વ્યક્તિગત રીતે એમ માનું છું કે કાઠિયાવાડના રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, જામનગર બધા દફતર ભંડારોની અંદર જે ઢગલાબંધ ખટારા મોઢે સાહિત્ય પડ્યું છે, જેમાં રૂકાઓ છે, હજુર હુકમો છે, ફાઇલો છે, આ બધું જ જ્યારે કોઈ ઇતિહાસવેતા તપાસશે ત્યારે મને એમ લાગે છે કે સૌરાષ્ટ્રનો ઇતિહાસ ફરી વખત લખવો પડશે, એમાં કંઈક ઉમેરણ કરવું પડશે, જેની અંદર કંઈક કંઈક બાબતો ચૂકી જવાઈ છે એનું આપણે ઉમેરણ કરશું ત્યારે જ મને એમ લાગે છે કે રાજાઓને સાચો ન્યાય આપણે આપી શકશું। એમાંય ખાસ કરીને સ્વાતંત્ર ચળવળનો અને સૌરાષ્ટ્રનો સત્યાગ્રહો જે જુદા જુદા થયા છે એનો ઇતિહાસ તો ફરી તપાસ્યા વિના ચાલે એમ જ નથી। ઘણી ઘણી બાબતો એક તરફી અખબારોના અહેવાલોને આધારે, વિજેતાઓના અહેવાલોને આધારે લખાઈ છે, જેને આપણે બદલવી પડે એમ છે। તો જે તે સમયે વિજેતાઓએ જે જે લખી નાખ્યું છે એને બ્રહ્મવાક્ય માનીને આજના લેખકો અને લોકો ચાલી રહ્યા છે। તો ઘણીવાર આપણને એમ લાગે કે અહીં ક્યાં કાચું કપાયું છે, ઓછું લખાયું છે, પૂર્વગ્રહ સહિત લખાયું છે। આ બધા જ આરોપો હું અત્યારે જે બોલી રહ્યો છું એ દફતરોના પુરાવા જોતા સર્વાંશે મોટા ભાગના સાચા જણાય છે। આજે હું આપને એમ કહેવા માંગુ છું, એ વાત કરવા માંગુ છું કે વાંકાનેર રાજ્યની અંદર અસ્પૃશ્યતા નિવારણનું મહારાજા અમરસિંહજીએ જે રાજ સાહેબ તરીકે ઓળખાતા હતા એની વાત ક્યાં ક્યાં આલેખવામાં આવી છે, કયા કયા ઠેકાણે એની નોંધ કરવામાં આવી છે। વાંકાનેર રાજ્યમાં રાજ સાહેબ અસ્પૃશ્યતા નિવારણના જબરા આગ્રહી હતા। બાબા સાહેબ આંબેડકર હજુ 16 વર્ષના બાળક હતા જ્યારે મહાત્મા ગાંધી હજી ભણી ગણીને બેરિસ્ટર બનીને અભ્યાસ કરીને ત્યાંથી પાછા ભારતમાં આવ્યા નહોતા, એ સમયે રાજ સાહેબ અમરસિંહજીએ વાંકાનેર રાજ્યમાં અસ્પૃશ્યતા નિવારણના કેવા જબરા પગલા લીધા હતા એની વાત મારે તમને આજ કરવી છે। વાંકાનેર રાજ્યની કચેરીમાં જે માનવંતા મહેમાનો બેસતા હોય એની સાથે અનુસૂચિત જાતિના બે ભાઈઓને એણે સ્થાન છે આપેલું। એમાં એક હતા નથુ ભગત કેરાળા ગામના અને બીજા હતા મીઠાભાઈ દેવાભાઈ દશેરા જે રાપી દેવળી ગામના હતા। આ વાત અને એમનો એ નિર્ણય સમય અને રાજાશાહી મુજબ જેવો તેવો નહોતો અને એ સમયે લોકો અને અન્ય રાજાઓ પણ વિરોધ કરે કે બાપુ આ શું વળી તમે કર્યું, પણ મહારાજા અમરસિંહજી રાજ સાહેબ અમરસિંહજી અડગ રહ્યા હતા કે આમાં મને કોઈ સલાહ આપતા નહીં, એમાં હું કોઈ ફેરફારો નહીં જ કરું। એ લોકો પણ માનવ જ છે તો આપણે એને એ રીતે જ રાખવા જોઈએ। આ માનવ અધિકારોની વાતો તો ભારતમાં બહુ મોડે મોડે આવી છે। આ વાત રાજ સાહેબ અમરસિંહજી એ જમાનામાં સમજી ગયા હતા। વાંકાનેર રાજ્યની સ્કૂલોમાં અનુસૂચિત જાતિના બાળકોને ભેગા બેસાડતા એને કોઈ મુશ્કેલી ન પડે માટે વારંવાર નિશાળની રાજ સાહેબ અમરસિંહજી મુલાકાત લેતા હતા।
એક દિવસ અમરસિંહજી શાળા તપાસવા ગયા અને એમાં એક છોકરો બહાર બેઠો છે. રાજ અમરસિંહજીએ એને માથે હાથ ફેર્યો અને અંદર લઈ ગયા, વર્ગમાં ઊભો રાખ્યો અને પાછો બાળકની માથે હાથ ફેરવી અને બીજો હાથ પહેલા શિક્ષકની માથે મૂક્યો અને પૂછ્યું, સાહેબ તમે કાળા તો નથી થઈ ગયા? શિક્ષક શરમાણા અને એ પછી ક્યારેય પણ એ શિક્ષક અનુસૂચિત જાતિના બાળકને બહાર બેસાડતા નહીં. તો આવી ઘટનાઓ ઇતિહાસને પાને નોંધાવવાની જરૂર છે. અમરસિંહજીએ માતુશ્રી જાંબા હરિજન શિષ્યવૃત્તિ પણ શરૂ કરેલી. અવારનવાર હરિજનવાસની મુલાકાતે જાય, એના કોઈ કાર્યક્રમ હોય એમાં ભાગ લે. જ્યારે ગાંધીજી વાંકાનેર આવ્યા ત્યારે મહારાજા અમરસિંહજી, રાજ સાહેબ અમરસિંહજીની આ નીતિ જોઈને એવા ખુશ થઈ ગયા અને મનોમન બોલ્યા હશે કે આ રાજાએ તો અમારા પહેલા પણ જાગી ગયેલા છે અને જેણે અસ્પૃશ્યતા નિવારણનું બેનમૂન અનેરું કામ કરી અને પોતાનો માનવ અવતાર માનવ ધર્મ જાણે કે ઉજાળ્યો છે એવું ગાંધીજીના મનમાં અમરસિંહજીની આ નીતિ રીતિ જોઈને લાગ્યું હતું. તો આવી વાતો કાઠિયાવાડની અંદર અસ્પૃશ્યતા નિવારણ માટે જે તે જમાનામાં પણ ઘણી કરવામાં આવી હતી એ બધી જ વાતોને ઇતિહાસને પાને લેવાની ખાસ જરૂર છે. બાકી આજની પેઢીને એ કદાચ ખ્યાલ નથી, એ તો એવું પણ માનશે કે રાજાઓએ હંમેશા દાબ દબાણથી જ બધી કામગીરી કરી હતી. નીચા વર્ગના જે લોકો હતા એને કોઈ પણ પ્રકારના અધિકારો નહોતા મળતા. પરંતુ ધીરે 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 19મી સદીની શરૂઆતથી આવા બધા જ ફેરફારો કાઠિયાવાડમાં થઈ રહ્યા હતા. એ બધી જ વાતો આપણે કરવાની જરૂર છે, ત્યારે જ લોકોના મનમાં એમ થશે કે માણસ ધીરે 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 પોતાની જાતને આગળ સુધારતો વધારતો રહ્યો છે.